વિદ્યાર્થી મિત્રો આ લોપની રીતે આપણે દાખલા સોલ્વ કરવાના છે લોપની રીત એ દ્વિચલ સુરેખ સમીકરણને સોલ્વ કરવાની ઉકેલવાની બીજી રીત છે પહેલી સૌથી પહેલી આપણે આલેખની રીત કરી આદેશની રીત કરી એના પછી અને આ આપણે કરી રહ્યા છે લોપની રીત ઓકે લોપની રીતમાં પણ પહેલાં જ એવું જ કરવાનું છે સમીકરણ એક સમીકરણ

હવે તમારે ચેક કરવાનું કે એ વન એ ટુ અને બી વન બી ટુ સરખા તો નથી ને તો ના સરખા નથી નવના છેદમાં સાત ડઝ નોટ ઇક્વલ ટુ ઓછા ચારના છેદમાં ત્રણ આ બંને સમીકરણ સરખા નથી હવે તમને ક્વેશ્ચન થાય કે આ શું કામ કરવાનું તો ઘણીવાર જુઓ આપણે પહેલાં જે દાખલા ગણતા હતા આદેશની રીતથી બંને સમીકરણ સરખા હોય બંને સમીકરણ સરખા હોય તો દાખલો સોલ્વ કરવાનો હતો નહીં તેના આનંદ ઉકેલો લખી દેવાનો હતો રાઈટ બંને સમીકરણ સરખા હોય તો પછી અમુક દાખલા એવા આવતા હતા કે જેની અંદર ઉકેલ જ શક્ય નથી ડાય બાજુ સરખી હોય બે એક્સતા વાય બરાબર ત્રણ બી હોય અને બે એક્સ હોતા વાય બરાબર પાંચ બી હોય તો એ દાખલા આપણે સોલ્વ કરવાના નતા રાઈટ તો એમાં આપણને ખબર પડી જતી હતી સિમ્પલિફાઈ કરીને તો આમાં આપણે કઈ રીતે ખબર પડશે કે કેટલા ઉકેલો છે તો આમાં સૌથી પહેલા ચેક કરવાનું કે એ વન એ ટુ અને બી વન બી ટુ સરખા નથી તો આગળ કંઈ જ ચેક કરવાની જરૂર નથી હવે તમને ક્વેશ્ચન થાય કે આ બંને સરખા હોય તો શું તો એ રીતના દાખલા આવશે પહેલા ત્રણ દાખલામાં અલગ અલગ રીતના જ ઇન્ક્લુડ કર્યા છે કે સરખા હોય તો પણ પહેલો કેસ છે જેનો એક ઉકેલ છે તો આ એ વન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન બી ટુ આવે એટલે આ સમીકરણનો એક ઉકેલ છે મતલબ કે ગ્રાફવાળી રીતમાં કહી શકાય આ સુસંગત છે એક બિંદુમાં મળશે ગ્રાફની રીતે સોલ્વ કરો તો એક આનું સમાધાન બિંદુ મળશે ઓકે આઈ હોપ અહીંયા સુધી તમને તમને સમજ પડે તો આટલું કરી નાખવાનું શું કરવાનું પહેલું લોપની રીતમાં બધું ડાબી બાજુ લઈ લેવાનું બરાબર છે એ વન એ ટુ બી વન બી ટુ સીવન સીટુ ની કિંમત કાઢી લેવાની એ વન એ ટુ બી વન બી ટુ ડઝ નોટ ઇક્વલ ટુ એ બરાબર નહીં હોય તો એનો એક ઉકેલ છે એટલે અહીંયા લખી દેવાનું સુરેખ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક ઉકેલ છે હવે મારું સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળજો સમીકરણ એક ને સમીકરણ એક ને સમીકરણ બે ના ગુણાકાર કરવાનો સમી એકને સમીકરણ બે ના સહગુણક થી ગુણાકાર કરવાનો એનો મતલબ એ કે સાત થી ગુણાકાર કરવાનો ઓકે તો અહીંયા હું લખી દઈશ સાત બરાબર છે હવે આખા સમીકરણ ને સાત થી ગુણવાનું છે સાત ક્યાંથી આવો ખબર પડી ને ઓકે તો હું સમીકરણ એકને સાત થી ગુણું છું તમારે અહીંયા લખી દેવાનું સમીકરણ એકને સાત વડે ગુણતા આટલું જે સ્ટેટમેન્ટ છે અહીંયા સુધીનું તે ઇંગ્લિશ મીડિયમ માટે છે આટલું ગુજરાતી મીડિયમ માટે છે ઓકે તો સાતથી ગુણીએ તો સાત નવમ ત્રેસઠ એટલે થશે ત્રેસઠ એક્સ તમારે આવા આવા લીટા પાડવા પાડી શકે જેથી વધારે અંડરસ્ટેન્ડિંગ આવશે હવે તમને એમ થાય કે આ સજાતીય પદો તો નથી આ સાતની સાથે ક્યાં એક્સ છે નવની સાથે એક્સ છે તો વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદ બાકીમાં સહજાતીય પદો હોવા જોઈએ ગુણાકાર તો થઈ શકે છે ઇવન સજાતીય પદો નહીં હોય ત્રણ પણ ઓકે પછી સાતનું ચાર સાથે કરશું અને અહીંયા કઈ સાઇન નથી તો પ્લસ કહેવાય પ્લસ માઇનસ માઇનસ ઓછા અને સાતનું ચૌદ સાથે કરીએ તો અઠાણું હવે સમીકરણ બે માટે હું જો સ્ટેટમેન્ટ બોલું તે ધ્યાનથી સાંભળો સમીકરણ બે ને સમીકરણ એક ના એક્સના સહગુણકથી ગુણાકાર કરવાનો એટલે નવથી કરવાનો હવે તમને ક્વેશ્ચન થઈ કે એક્સર લેવાનો હંમેશા તો તમે સમીકરણ એકને બે ના વાયના ના ગુણકથી બી ગુણી શકો માઇનસ ત્રણથી અને ના વાયના ના ગુણકથી બી ગુણી શકો પણ જનરલી બધા થી જ કરતા હોય છે ઇવન તે રીતે કરશો તો પણ ચાલશે બીજામાં પણ ધ્યાન રાખો આ ઇંગ્લિશ મીડિયમનું સ્ટેટમેન્ટ અહીંયા સુધી તમારે સમીકરણ બે ને નવ વડે ગુણતા એટલું લખવાનું ઓકે હવે આપણે અહીંયા ચાલુ કરી દઈએ અહીંયા શું લખી દઈએ નવ નવ સત્તા ત્રેસઠ નવ તાલી સત્યાવીસ અગિયાર નવ્વા

ઓછા અઠ્યાવીસ વત્તા સત્યાવીસ શું થશે અઠયાવીસ માંથી સત્યાવીસ જાય તો એક મોટા નંબરનું ચિહ્ન મોટો અઠ્યાવીસ જેનું સાઈન માઇનસ છે માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બંને તરફથી માઇનસ માઇનસ કેન્સલ વાય બરાબર વન વાય બરાબર વન જે આવ્યું તેને આપણે સમીકરણ એક અથવા બે માં મૂકી શકીએ ઓકે તો સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર અગિયાર જે આપણું ઓરિજિનલ સમીકરણ ઉપર છે તેમાંથી બીજા નંબરના સમીકરણમાં કિંમત મૂકી રહ્યા છે વાયની જગ્યાએ હું લખી દઈશ એક બરાબર છે સાત ઓછા ત્રણ ત્રણ એકા ત્રણ બરાબર ચૌદ સાત આ બાજુ આવે તો બે એક એક્સ બરાબર જ પહેલા લખાયો એક બે લખો તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ છે બે એક ઇન શોર્ટ આનો જો ગ્રાફ બનાવતે તો પણ આ જો આવતો બે એક ઉપર આ ગ્રાફ મળતા એ લોકોનું જે છેદ બિંદુ તે બે એક આવતે ઓકે લોપની રીતના પહેલા દાખલામાં આઈ થિંક તમને સમજ પડી લોપની રીતનો આપણે બીજો દાખલો ગણીએ એમાં પણ જૂના નિયમો જ એપ્લાય એપ્લાય કરીશું ત્રણને આ બાજુ લઈ લઈએ બરાબર છે પાંચને આ બાજુ લઈ લઈએ બરાબર છે પછી એ વન એ ટુ બી વન બી ટુ સી વન કરીએ ઓકે એ વન વન એક્સ નહીં આન્સર કંઈ નથી તો વન કેવાય વન ટુ ટુ ફોર અને માઇનસ થ્રી માઇનસ ફાઈવ ઓકે હવે એ વન એ બી વન બી ટુ હવે એ વન એ ટુ બી વન માં કંઈક ઇન્ટરેસ્ટિંગ છે જુઓ a1, a2 શું છે વન અપોન ટુ બી વન બી ટુ શું છે ટુ અપોન ફોર ટુ ને ટુ વનઝા ટુ લખાય ફોર ને ટુ ટુ ફોર લખાય ટુ ટુ કેન્સલ હા તો હવે આનું સંક્ષિપ્ત સ્વરૂપ મેં જોયું તમારે સંક્ષિપ્ત સ્વરૂપ કરવું પડશે યસ તમને એવું લાગે બંને કોમન છે બંને એક જ ટેબલમાં આવે છે બંનેનો કોઈ સામાન્ય અવયવ છે બંને બેના ટેબલમાં આવે છે ત્રણના ટેબલમાં આવે છે તો એથી નાનામાં નાના ભાગ રહીને જોવું પડશે તો આ તો બંને ઇક્વલ થઈ ગયા હવે ઇક્વલ થઈ જાય તો આપણે આગળ જવાનું સી વન સી આવી જઈએ ઓકે તો બી વન બી અને સી વન સી સરખાપણું છે ના તો બી વન બી ટુ સીવન સી સરખા નથી આના નાના ભાગ એટલે નહી કર્યા કે આના નાના ભાગ થતા નથી વન અપોન ટુ છે તો આ સમીકરણ સુસંગત નથી ઉકેલ શક્ય નથી ઇક્વેશન ઇટ હેઝ નો સોલ્યુશન સમીકરણ સુસંગત નથી અને તેનો ઉકેલ શક્ય નથી તો જે સંજોગમાં એ વન એ ટુ બી વન બી સરખા આવે છે ને બી વન બી અને સી વન સી ટુ સરખા આવતા નથી તે સંજોગની અંદર ઉકેલ શક્ય નથી ઇન શોર્ટ આમાં શું છે ખબર છે સપોઝ આપણે આદેશની રીતે કરતા ને આદેશની રીતે તો આપણે શું કરતા પહેલું સમીકરણ એક્સ વધતા બે પ્રશ્નમાંથી જ લખું છું હા બરાબર ત્રણ આ સમીકરણ એક થતે સમીકરણ બે લેતે ને તો હું બે કોમન લઈ લેતે બે કોમન લઈ લેતે ને તો શું થતે બે એકા બે એટલે એક્સ બે દુ ચાર એટલે બે વાય અને પાંચના અડધા બે પાંચ તો જુઓ અને ડાબી બાજુ સરખી થઈ ગઈ એક્સ પત્તા બે વાય એક્સ બે વાય જમણી બાજુ અલગ અલગ તો આનો ઉકેલ શક્ય નથી પણ લોપની રીતમાં શું એ વન ની રીતે બતાવું કે એ વન એ ટુ વન બી સરખા છે બી વન બી ટુ સી વન ટુ ડઝ નોટ આવે છે તો એનો ઉકેલ શક્ય નથી રાઈટ એટલે આદેશની રીત જેવું જ છે પણ આ રીતમાં સિસ્ટમ અલગ છે તો આ ત્રણ અલગ અલગ રીતના દાખલામાં પહેલા જ લઈ લીધા છે લોપની રીતમાં એટલે તમને કન્ફ્યુઝન નહીં થાય અને ખ્યાલ આવે

તો જો બધું જ સરખું આવશે તો સમીકરણના અનંત ઉકેલો છે એમાં પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી તો આઈ હોપ કે તમને પહેલા ત્રણ દાખલાની અંદર સમજ પડી ગઈ હવે આ દાખલો ઇવન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ ઇવન બી ટુ પહેલા જો બી હોઈ શકે છે બીજા જો બી હોઈ શકે છે ત્રીજા જો બી હોઈ શકે છે ચેક કરીને જ આગળ વધવાનું એટલે વિદ્યાર્થીઓ હું એમ વિચારતો હશે કે ચેક કરવાની શું જરૂર ચેક કરવું જરૂરી છે કદાચ તમે દાખલો સોલ્વ કરી નાખો ખબર પડે કે આના અનંત ઉકેલો છે તો દેટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ રાઈટ ઓકે સો આઈ હોપ તો તમને આ વિડીયોની અંદર સમજ પડી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા લોકનિર્તા દાખલા ગણીશું થેન્ક્યુ સો મચ ફોર વચિંગ ધીસ વિડીયો